અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામેથી પસાર થતી शेढी નદીમાં વરસાદના કારણે મોટી માત્રામાં પાણીની આવક થઈ છે, જેના કારણે शेढी નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ત્યારે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો પૂરપાટ વહેતી નદીના વહેણમાં ખેંચાઈ ગયા હતા। સમગ્ર બનાવની જાણ થતાં જ વિસનગર ગામના તરવૈયાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે शेढी નદીમાં ખેંચાઈ ગયેલા ચાર પૈકી ત્રણ યુવકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા। જ્યારે એક યુવકનો પત્તો નહીં લાગતા શોધખોળ દરમિયાન રસુલપુર ગામના 30 વર્ષીય અલ્પેશ ચાવડાનો મૃતદેહ મળી આવ્યો હતો। જો કે ગણેશ વિસર્જન વેળા ડૂબી જતા યુવકનું મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી।